नमस्ते विद्यार्थी मित्रों, गैलेक्सी स्कूल द्वारा आयोजित ऑनलाइन लेक्चर में तमारू हार्दिक स्वागत छे। हवे धोरण 9 मां छेल्लू जे आपणुं लेक्चर हतुं एमां चेप्टर नंबर 1 संख्या पद्धति में स्वाध्याय 1.1 सुधी आपणे जोई गया था। तो स्वाध्याय 1.1 આપણે પતી ગયેલો છે। હવે એના પછીનો ટોપિક આવે છે અસમમિત સંખ્યાઓ। સમમિત સંખ્યાઓ વિશે આપણે જોઈ ગયેલા છીએ। હવે એના પછીનો ટોપિક છે સમમિત સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ, જેમાં વાસ્તવિક સંખ્યા ગણ r વિશે પણ આપણે વ્યાખ્યાની લખાયેલી છે। r કોને કહેવાય એ પણ આપણે લખાયેલું છે। તો હવે સમમિત સંખ્યાઓનો એક ટોપિક આપણે બાકી છે એ લેવો છે। તો ચાલુ કરીએ આપણે અહીંયા इरेशनल नंबर्स सम्मे संख्याओ, सॉरी असम्मे संख्याओ। टॉपिक आप असम्मे संख्याओ, इरेशनल नंबर्स। तो सौथी पहला आपणे एनी व्याख्या लखी छे कि भाई असम्मित संख्याओ कोने कहेवाय, केवी संख्याओ होय तो तमे एने असम्मित संख्याओ कही शको। तो सम्मित संख्याओनी आपणे व्याख्या आपी लीधी कि भाई सम्मित संख्याओ कोने कहेवाय, तो कोई संख्या आर ने जो p अपॉन q, जहाँ p अने q पूर्णांक होय अने q नी किंमत जीरो ना होय, q इज नॉट इक्वल टू जीरो, तो कोई संख्या r ने p अपॉन q स्वरूप में दर्शाई शकाय, तो एवी संख्या ने आपणे सम्मे संख्या कहीए छीए। परंतु अहींया असम्मे संख्यामां एना करता विपरीत छे। जो कोई संख्या आर लईए के तमारे जे के लेवी, धारो के आपणे एस संख्या लईए छीए, धारो के कोई संख्या एस ने पी अपॉन क्यू स्वरूप में न दर्शावी शकाय, तो एवी संख्या एस ने असम्मे संख्या कहे छे। आनी एक सिंपल व्याख्या छे सम्मे संख्याओथी विपरीत में। तो आपणे एनी व्याख्या लखवी छे अहींया, जो कोई संख्या एस ने पी पूर्णांक अने क्यू शून्येतर पूर्णांक होय एवा पी पूर्णांक अने क्यू शून्येतर पूर्णांक होय एवा पी अने क्यू माटे कंडीशन छे कि भी आवा पी अने क्यू केवा पी पूर्णांक होय एमां अने क्यू ए शून्येतर पूर्णांक होय, शून्येतर एटले के जेनी किंमत जीरो ना होय एवो पूर्णांक। तो एवा तमने जो पी पी अने क्यू आपेला होय, तो जो संख्या एस ने पी अपॉन क्यू स्वरूपे ना दर्शावी शकाय माटे एस ने p अपॉन q स्वरूपे ना दर्शाई शकाय, तो संख्या s ने असम्मित संख्या कहे छे। આ અસમ્મિત સંખ્યાઓની એક સિમ્પલ વ્યાખ્યા છે। બીજી પણ તમે વ્યાખ્યા આપી શકો આ પ્રમાણે, સપોઝ
सम्मी संख्या विषे आपणे जोई गया छीए, तो आपणे एवुं पण लखी शकीए सम्मी ना होय तेवी संख्या ने शुं कहेवामां आवे छे, असम्मी संख्या कहेवामां आवे छे। अहीं आपणे लखी शकीए जे संख्याओ सम्मी संख्याओ नथी तेवी संख्याओ ने असम्मी संख्याओ कहे छे। આ પહેલી વ્યાખ્યા છે, આ એની એક બીજી વ્યાખ્યા છે। એક ત્રીજી વ્યાખ્યા પણ અહીંયા આપણે આપી શકીએ, જે આપણે પોઈન્ટ કાપીએ છીએ એ પોઈન્ટ ઉપરથી, જેનું આપણે જેને આપણે દશાંશ ચિહ્ન કહીએ છીએ। તો દશાંશ ચિહ્ન પછીની જે સંખ્યાઓ છે, કોઈ પણ સંખ્યામાં દશાંશ ચિહ્ન હોય એના પછીની જે સંખ્યાઓ આવતી હોય એના ઉપરથી પણ તમે નક્કી કરી શકો। કેવી રીતે? એટલે અહીંયા પર પોઈન્ટ લખી કે જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ, જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ સાત અથવા અનંત આવૃત અનંત આવૃત ના હોય એવી સંખ્યાને અસમ્ય સંખ્યા કહે છે। જે સંખ્યા દશાંશ સ્વરૂપ કયું તો શાંત ના હોય, શાંત ના હોય એટલે એનો મતલબ કેવું હોય? અનંત હોય, શાંત ના હોય એટલે કે અનંત, પોઈન્ટ પછીની જે સંખ્યાઓ છે એ અનંત સુધી વિસ્તરેલી હોય, કોઈ જગ્યાએ અટકતી ના હોય। જે પાછળની જે સંખ્યાઓ ચાલી આવતી હોય પોઈન્ટ પછીની એ કોઈ જગ્યાએ અટકતી ના હોય એવું, શાંત ના હોય એટલે કેવું હોય? અનંત હોય। અને આવૃત ના હોય, આવૃત ના હોય એટલે એકની એક સંખ્યાઓનું પુનરાવર્તન ના થતું હોય, અમુક અમુક અંતરે સંખ્યાઓ બદલાઈ જતી હોય। દાખલા તરીકે x is equal to 1. અહીંયા લખીએ 01, પછી 001 કરીએ, 0001 કરીએ, તમે જો અહીંયા અહીંયા 01 છે, અહીંયા 001 છે, અહીંયા 0001 છે। સંખ્યાઓ એકની એક સંખ્યાનું વારે ઘડીએ અહીંયા પુનરાવર્તન થતું નથી, તો આવી જે સંખ્યા છે એને તમે અસમ્મી સંખ્યા કહી શકો। દાખલા તરીકે અહીંયા બીજી સંખ્યા લઈએ x is equal to 0.12, પછી 1 2 3, પછી 1 2 3 4, અહીં પણ તમે જોઈ શકો છો એકની એક સંખ્યાનું અહીંયા પુનરાવર્તન થતું, અહીંયા 1 2 છે, પછી 1 2 3 થઈ ગયા, પછી 1 2 3 4 થઈ ગયા, એક એક સંખ્યા પાછળ વધી જાય છે। તો આવી જે સંખ્યાઓ છે એને આપણે કેવી સંખ્યાઓ કહી શકીએ? અસમ્મી સંખ્યાઓ કહી શકીએ। હવે આવી સંખ્યાઓ કઈ કઈ હોય? તો જેનું તમે વર્ગમૂળ, ઘનમૂળ કે ચતુર્થમૂળ ગમે તેટલા મૂળ હોય, આવા તમે કોઈ સંખ્યાના મૂળને ન મેળવી શકતા હોય, મૂળને ન નીકાળી શકતા હોય, દાખલા તરીકે √2 છે તમે 2 નું વર્ગમૂળ નીકાળી શકતા
नथी। पॉइंट में पछी जवाब आवशे ने जे संख्याओ छे पाछळ पॉइंट जे संख्याओ आ प्रमाणे चालू चालू रहेशे। तो एवी संख्याओ छे के जेने तमे वर्गमूल घनमूल के चतुर्थमूल वगैरह डायरेक्टली न निकाली सकता होय, जेनु वर्गमूल कोई पूर्णांक संख्या न आवती होय, एवी जे संख्याओ छे एने असममित संख्याओ कहेवाય। दाखला तरीके x = √2 છે, √3 છે, √5 છે વગેરે, આ બધી જે સંખ્યાઓ છે તેને અસમમિત સંખ્યાઓ કહે છે। હવે આ એ તો આપણે લખ્યું છે વ્યાખ્યામાં કે p / q સ્વરૂપે અસમમિત સંખ્યાને દર્શાવી શકાતી નથી। તો એ આપણે છેલ્લે ટોપિક લખો તો પણ આપણે લખવાની જરૂર નથી, વ્યાખ્યામાં આવી ગયું છે કે અસમમિત સંખ્યાઓને p / q એટલે કે અપૂર્ણાંક સ્વરૂપે તમે એને દર્શાવી શકતા નથી। હવે આના પછીનો જે ટોપિક છે એ વાસ્તવિક સંખ્યાઓ રીઅલ નંબર્સનો જે આપણે ચલાવી દીધેલો છે, તો એના પછીનો આપણે ટોપિક લેવો છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। રૂટ બે ને સંખ્યા રેખા પર આપણે દર્શાવવું છે, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશે। ક્વેશ્ચન છે 3 માર્ક્સ અથવા 4 માર્ક્સમાં પૂછી શકાય, એમાં તમારે પેન્સિલથી સંખ્યા રેખા દોરીને એના પર એક રચના કરવાની રહેશે અને એને મુદ્દા તરીકે તમારે લખવાનું પણ રહેશે। તો ઉદાહરણ છે જે આવતું હોય તે ઉદાહરણ નંબર 3, રૂટ બે ને સંખ્યા રેખા ઉપર દર્શાવો। હવે 3 ક્વેશ્ચન છે, સોરી 4 ક્વેશ્ચન છે, 4-4 મોસ્ટ આઈએમપી, 4માંથી ગમે તે 1 ક્વેશ્ચન એક્ઝામમાં હોય જ છે। તો એમાં એ 4 ક્વેશ્ચન કયા કયા છે, તો એક તો રૂટ બે ને સંખ્યા રેખા પર દર્શાવો, એના પછી રૂટ 3 ને પણ સંખ્યા રેખા પર દર્શાવો, ત્રીજો ક્વેશ્ચન છે રૂટ 5 ને સંખ્યા રેખા પર દર્શાવો, અને ચોથો ક્વેશ્ચન છે રૂટ 7 ને સંખ્યા રેખા પર દર્શાવો। અહીંયા સૌથી પહેલા રૂટ 2 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય એ અહીંયા આપણે જોવું છે, બાજુમાં એની શોર્ટ ગણતરી પણ કરીશું અને મુદ્દો પણ લખીશું કે તમે શું કર્યું છે। સૌથી પહેલા તમારે સંખ્યા રેખા દોરવામાં આવે છે, એના માટે શું કરવામાં આવે છે, અહીંયા આપણે સંખ્યા રેખા દોરીએ છીએ, અહીંયા વચ્ચે ઓ બિંદુ છે, અહીંયા આપણે સંખ્યા રેખા દોરેલી છે, મુદ્દાઓ લખવા છે આપણે અહીંયા કે ભી આ જે સંખ્યા રેખા છે એ સંખ્યા રેખા ઉપર ઓ એ બરાબર 1 સેન્ટીમીટર થાય, અહીંયા આપણે એ બિંદુ એવું લેવું છે આ જે અંતર છે એ 1 એકમ થાય, આ અંતર કેટલું હોય ઓ થી ઈ જે અંતર છે એ કેટલું તમારે રાખવું છે 1 એકમ, તમે 1 સેન્ટીમીટર પણ લઈ શકો, અહીં આપણે 1 એકમ લખેલું છે, અહીં સેન્ટીમીટર લખીએ 1 સેન્ટીમીટર, ઓ એ બરાબર 1 સેન્ટીમીટર થાય તેવું એક બિંદુ એ સંખ્યા રેખા ઉપર દર્શાવો। શું કરવું પડે, આપણે સંખ્યા રેખા ઉપર ઓએ બરાબર 1 સેન્ટીમીટર અંતર બને એ પ્રમાણે આપણે કઈ બિંદુ લેવું છે, એ બિંદુ સંખ્યા રેખા ઉપર લેવું છે, અહીંયા આપણે મુદ્દો લખીશું ઓએ બરાબર 1 સેન્ટીમીટર બને અથવા થાય તે રીતે બિંદુ એ ને સંખ્યા રેખા ઉપર દર્શાવો। તો અહીં આપણે સંખ્યા રેખા ઉપર એ બિંદુને દર્શાવેલું છે, હવે બિંદુ એ માંથી અહીંયા આપણે લંબ દોરવો છે, બિંદુ એ માંથી શું દોરવો છે, અહીંયા આપણે લંબ દોરવો છે,
बिंदु ए माथी अहीं एक लंब दोरीशु अने आ जे लंब छे अहीं आपणे बी बिंदु नाम आपवुं छे अने ए थी बी नुं अंतर पण केटलुं तमारे राखवुं छे एक सेंटीमीटर राखवुं छे तो अहीं लखीशुं कि बिंदु ए माथी ए बी बराबर एक सेंटीमीटर थाय क्यू बिंदु बी लो तो अहीं आपणे बिंदु बी ने लीधेलुं छे थई गयुं ए बी बराबर एक सेंटीमीटर एना पछी ओ थी बी ने जोड़ो ओबी ने जोड़ो अहीं आपणे ओबी ने जोड़ी नाख्युं छे तो आ जे ओ थी बी नुं अंतर छे ओ थी बी नुं आ जे अंतर छे ए रूट बे एकम अंतर दर्शावे छे केटलुं अंतर छे आ अंतर ओबी रूट बे छे आपणे गणतरी करी दी के हवे काटकोण त्रिकोण बी ए ओ मां काटकोण त्रिकोण ओ ए बी मां पाइथागोरस ना प्रमेय परथी पाइथागोरस नहीं आपणे प्रमेय लेवो छे तो OB स्क्वायर कर्ण नो वर्ग इज इक्वल टू एक बाजु नो वर्ग प्लस बीजी बाजु नो वर्ग OA स्क्वायर प्लस AB स्क्वायर सारू आपी OA ની કિંમત 1 છે એનો સ્ક્વેર થાય AB ની કિંમત પણ 1 છે એનો સ્ક્વેર થાય 1 નો સ્ક્વેર 1 અહીંયા પણ 1 નો સ્ક્વેર 1 થઈ ગયો इज इक्वल टू 1 प्लस 1 2 આવશે અને 2 એ કોની કિંમત છે OB સ્ક્વેર ની કિંમત છે ધેરફોર OB બરાબર કેટલા આવે તો અહીંથી આપણે વર્ગને દૂર કરવો હોય તો સામેની સાઈડે જે સંખ્યા હોય એનું તમારે વર્ગમૂળ કરવું પડે તો અહીં આપણને OB બરાબર √2 મળી ગયું છે હવે આ આ અંતર આપણે અહીંયા સંખ્યા રેખા પર દર્શાવ્યું છે કે સંખ્યા રેખા પર આ તો અંતર 1 સેન્ટીમીટર છે તો રૂટ 2 એકમ અંતર ક્યાં આગળ થશે તો એવું કરવા માટે તમારે શું કરવું પડે પરિઘનો ઉપયોગ કરવો પડશે ઓ ને કેન્દ્ર તરીકે લેવું છે અને ઓ થી બી જેટલી ત્રિજ્યા લઈને અહીંયા એક આમ ચાપ દોરવો છે અને અહીંયા જે બિંદુ આવે છે એને પી નામ આપ્યું છે જોજો અહીંયા તમે પરિઘ આ અંતર અને આ અંતર સરખું જ હશે એટલે આ અંતર √2 છે તો આ અંતર પણ કેટલું હશે √2 કારણ કે પરિઘ ની ત્રિજ્યા દોરેલી છે તો અહીં આપણે લખી શકીએ અને પછી છેલ્લો ટોપિક કે ઓ ને કેન્દ્ર તરીકે લઈ ઓ ને કેન્દ્ર તરીકે લઈ ओबी जेटली त्रिज्या लईने तेमज ओबी जेटली त्रिज्या लईने संख्या रेखा उपर बिंदु पी ने छेदे तेवो एक चाप दोरो સંખ્યા રેખા પર P ને છેદે એવો એક આપણે શું દોરવો છે ચાપ દોરવો છે તો આ જે બિંદુ P છે એ √2 ને સંગત બિંદુ કહેવાય √2 અહીંયા અહીંથી આટલું અંતર 1 સેન્ટીમીટર છે અહીંયા √2 હશે પછી પાછા અહીંયા 2 આવી જશે સંખ્યા રેખા પર તો P ને સંગત બિંદુ કયું કહેવાય √2 કહેવાય તો આમ છેલ્લો ટોપિક અહીંયા આપણે લખીએ છીએ આમ P ને સંગત બિંદુ √2 છે એટલે કે
ओथी पी नु अंतर रूट बे सेंटीमीटर कहवाय एटले के ओपी बराबर रूट टू छे। ओपी बराबर कितलो अंतर कहवाय रूट टू एकम जेटलू कहवाय अथवा रूट टू सेंटीमीटर जेटलू कहवाय। आ प्रमाणे संख्या रेखा उपर आपणे आ संख्या रेखा छे एना उपर आपणे अहींया आ रूट टू ने आ रूट टू छे रूट टू ने दर्शावेला छे। तो आ प्रमाणे आपणे रूट टू ने दर्शावी शकी आना पछी रूट त्रण ने केवी रीते दर्शावी शकाय रूट पांच ने केवी रीते दर्शावी शकाय अने रूट सात ने केवी रीते दर्शावी शकाय એ આપણું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે લઈશું। એ તમારું જે હોમવર્ક છે એ હોમવર્કમાં અસમની સંખ્યાઓ નો ટોપિક મેલમાં એક વખત બંને ભેગું લખીએ છીએ અસમય સંખ્યાઓનો ટોપિક અને રૂટ બે ને સંખ્યા રેખા પર દર્શાવવાનો ટોપિક બંને મેઇનમાં એક વાર અને રફ નોટબુકમાં ત્રણ વાર લખીને તૈયાર કરવાનું રહેશે। હવે આના પછી રૂટ ત્રણ ને આપણે સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકીએ એનો ટોપિક આવશે એ આપણું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે લઈશું। થેન્ક યુ।